આજની નવી પેઢી સોશિયલ મીડિયામાં એટલી મશગુલ થઈ ગઈ છે કે પુસ્તકો અને વાંચવાથી દૂર થઈ રહી છે. સોયાજી, વૈભવ લાઇબ્રેરીના વિદ્યાર્થીઓ વાંચન પ્રત્યે રુચિ વધારે તે માટે આ વખતે વેકેશનમાં વેકેશન વાંચોત્સવનું આયોજન કર્યું છે. વેકેશન પડતા જ વિદ્યાર્થીઓ ઉત્સાહમાં આવી જાય છે અને પુસ્તકોને બાજુમાં મૂકી દિવસ દરમિયાન હરવા ફરવાના મૂડમાં રહે છે. જો કે હવેનું વેકેશન બાળકો ઇન્ડોર આઉટડોર રમતો રમીને નહીં પણ વધુ પડતા ટીવી પર કાર્ટૂન અને મોબાઈલ ગેમ્સ સમય પસાર કરીને વિતાવે છે, જેથી વાલીઓ માટે મોબાઈલ ટીવી માથાનો દુખાવો બન્યા છે. બાળકોને ટીવી અને મોબાઈલથી દૂર કરવાના આઈડિયા વાલીઓ શોધે છે પણ ઘણા આઈડિયા ખર્ચાળ સાબિત થયા છે. ત્યારે બાળકો વેકેશનનો સદુપયોગ કરી શકે અને ખર્ચાળ વર્કશોપ નિઃશુલ્ક કરી શકે એવા ઉમદા ઉદ્દેશ સાથે નવસારીના 125 વર્ષ જૂની શ્રી સયાજી વૈભવ પુસ્તકાલયે બાળકો ગમત સાથે જ્ઞાન મેળવે એવા પ્રયાસો આરંભ્યા છે, જેમાં ગત 15 વર્ષોથી યોજાતો વેકેશન વાંચનો ઉત્સવ વિદ્યાર્થીઓને મામાના ઘરે જવાના બદલે લાઇબ્રેરીમાં આવવા માટે આકર્ષી રહ્યું છે, જેમાં પુસ્તક વાંચન સાથે બાળકો વિવિધ વિષયના નિષ્ણાતો પાસેથી પોતાની સ્કિલ્સ વધારે કરશે. ચાલો વાંચીએ ચાલો લાઇબ્રેરીમાં થીમ થકી બાળકોને લાઇબ્રેરીમાં વિભિન્ન વિષયોના પુસ્તકો માટે પ્રેરિત કરે છે, જેમાં 5 પુસ્તકો વાંચનાર વિદ્યાર્થીને પુરસ્કાર રૂપે 1 નોટબુક અપાશે. આ પ્રમાણે 1 વિદ્યાર્થી વધુમાં વધુ જ્ઞાન મેળવી 10 નોટબુક પુરસ્કાર રૂપે મેળવી શકશે, જેની સાથે જ બુદ્ધિ તર્કની રમતો, વાર્તા કથન, કાવ્ય પઠન, સંસ્કાર આપતી ફિલ્મો, વાલી કલા પેઇન્ટિંગ, ઓરિગામી, 8 વાતો લેખન, ઇક્યુ વિકાસ જેવા વર્કશોપ સાથે કિશોર વયની વિદ્યાર્થિનીઓ માટે મુગ્ધાવસ્થાની સમસ્યા ઉપર સેમિનારનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેથી વેકેશનમાં બાળક સવારે 10 થી સાંજ સુધી લાઇબ્રેરીમાં રહી શકે એવું વિશેષ આયોજન પુસ્તકાલય દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે વેકેશન વાંચનનો ઉત્સવ લઈ વિદ્યાર્થીઓ ઉત્સાહિત છે. નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરીના વાંચન માટે બાળકોને પ્રોત્સાહિત કરવાના પ્રયાસો થકી જ વાંચી ગુજરાત અભિયાન શરૂ થયું હતું. ત્યારે મોબાઈલ અને ટીવી કરતાં પુસ્તકો વધુ અને સારું જ્ઞાન આપે છે એવો વિચાર બાળકોમાં સ્કૂલો આ વાંચનોત્સવની સફળતા છે. અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી.